ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી પર સકંજો મજબૂત કરવામાં આવ્યો છે નવી નવી વિગત સપાટી પર આવી રહી છે આ મામલે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે 800 કરોડ થી વધુના કોભાંડ હોવાના અહેવાલ મળ્યા છે એસીબી દ્વારા પુરાવા એકત્રિત કરીને જુદા જુદા એંગલ થી તપાસ જારી રાખી છે આ અંગે એસીબી જોઈન્ટ ડિરેક્ટર મકરંદ ચૌહાણ જણાવે છે કે વિપુલ ચૌધરી કાર્યકાળ વર્ષ બે હજાર પાંચ થી વર્ષ બે હજાર સોળ સુધીનો રહ્યો હતો આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ કરોડ થી વધુના કૌભાંડ કર્યા છે તેમના કાર્યકાળ દરમિયાન મિલ્ક ખરીદી કરી હતી જેમાં સરકારની ગાઈડલાઈન અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને ગેરરીતિ તેમને આચરી હતી ચારસો પંચ્યાસી કરોડના બાંધકામ કરાવ્યા હતા જે બાંધકામ માટે પણ એસઓપીનું પણ ઉલ્લંઘન કર્યું હતું

જે એજન્સીને કામગીરી સોંપવાની હોય તેની જગ્યાએ ઊંચા ભાવની એજન્સીને કામગીરી સોંપીને તેમને ગેરરીતિ કરી હતી આ ઉપરાંત કૌભાંડથી ભેગી કરેલી રકમ માટે એકત્રીસ કંપની ઊભી કરી હતી આ એકત્રીસ કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજિસ્ટર્ડ કરાવી હતી આ કંપનીમાં તેમના પત્ની અને પુત્ર પણ ડાયરેક્ટર હતા એસીબીએ વિગત આપતા કહ્યું છે કે બોગસ બેંક ખાતામાંથી પત્ની, પુત્ર અને સીએના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. સોશિયલ ઓડિટ દરમિયાન કલમ 86 મુજબ તપાસ અહેવાલ અપાયો હતો. સાથે સાથે 700 જેટલા મિલ્ક કુલર ખરીદવામાં આવ્યા હતા. ખોટી રીતે મેળવેલી રકમની 32 કરતા વધારે બોગસ કંપનીઓ બનાવવામાં આવી હતી. આ બોગસ કંપનીના નામે બોગસ બેંક એકાઉન્ટ્સ પણ ખોલાવવામાં આવ્યા હતા. અને એ આર્થિક ગેરરીતિઓને સેટલ કરવા માટે જે પણ મની લોન્ડરિંગ કરવામાં આવી એ સંદર્ભમાં ગઈકાલે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઇન્ડિયન પિનલ કોડની અલગ અલગ કલમો અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની અલગ અલગ કલમો મુજબ એમના વિરુદ્ધ એમના પુત્ર પવન ચૌધરી વિરુદ્ધ એમના પત્ની ગીતાબેન ચૌધરી વિરુદ્ધ અને એમના જે અંગત પી છે શૈલેશ પરીખ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તમને ઇન્ફોર્મેશન આપી શકો કે બે હજાર જ્યારે એ દૂધસાગર ડેરીના ચેરમેન હતા ત્યારે જનરલી જે જિલ્લા રજિસ્ટ્રાર હોય સહકારી મંત્રીઓના તો એમના તરફથી ડેરીનું ઓડિટ થતું હોય છે અને સ્પેશિયલ ઓડિટ પણ થતું હોય છે એટલે સ્પેશિયલ ઓડિટ રજિસ્ટ્રારે જ્યારે સ્પેશિયલ ઓડિટ માટેનો હુકમ કર્યો ત્યારે દૂધસાગર ડેરીના ચેરમેન તરીકે એમણે સ્પેશિયલ ઓડિટ ન આપી શકે એ સંદર્ભમાં એમણે હાઈકોર્ટનો એપ્રોચ કર્યો ઓનરેબલ હાઈકોર્ટનો એપ્રોચ કર્યો અને બે હજાર અઢારમાં ઓનરેબલ હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જિલ્લા રજિસ્ટ્રાર સ્પેશિયલ ઓડિટ માટે હુકમ કરી શકે છે એના આધારે સ્પેશિયલ ઓડિટ થયું આ સ્પેશિયલ ઓડિટ માટે કુલ બે ટીમની અમે સહકાર વિભાગ તરફથી કુલ બે ટીમની રચના કરવામાં આવી ટીમ એ અને ટીમ બી ટીમ એના રિપોર્ટમાં કુલ ચૌદ મુદ્દાઓને આવરી લેતી આર્થિક ગેરરીતિનો ઉલ્લેખ છે ટીમ બીના રિપોર્ટમાં પણ કુલ ચૌદ મુદ્દાઓને આવરી લેતી આર્થિક ગેરરીતિનો ઉલ્લેખ છે અમારું જે મીન્સ અત્યાર સુધીની જે ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશનમાં એકત્રીસ કંપનીઓ છે તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ કંપનીઝની હોફિસનો સંપર્ક કરીને એકત્રીસે એકત્રીસ કંપનીઓની ડિટેલ્સ મેળવવાની કાર્યવાહી અમારી પાસે અમે ચાલુ કરી રાખી છે હજુ સુધી અમે આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ પ્રયત્ન અને કોઈ સજ્જડ પુરાવા જો અવેલેબલ થશે તો ઇન્ફોર્મ કરીશું તમને એફઆઈઆરમાં ચારના નામ છે વિપુલભાઈ પછી એમના પુત્ર પવન એમના પત્ની ગીતાબેન અને એમના સી એ શૈલેષભાઈ તો એમાંથી શૈલેષભાઈની ધરપકડ કર શૈલેષભાઈની અને એમના વિપુલભાઈ બંનેની ધરપકડ કરી લીધેલી છે